नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, अपने छेला पीरियड नी अंदर धंधाकीय जोखमोना कारणों विषय अपने चर्चा करी हती के धंधा नी अंदर जोखमो आवाना घना बधा कारणों होय छे। तो माटे कोई टेक्नोलॉजिकल कारणों हता, कोई कायदाकीय बाबतो हती। હવે ઘણી બધી બાબતો વિશે આપણે માહિતી મેળવી, પણ આ બધી જે બાબતો હતી આ તમામ બાબતો ધંધાને રિલેટેડ હતી। તો મિત્રો, આર્થિક પ્રવૃત્તિના આપણે ત્રણ પ્રકાર છે એવી વાત આપણે થઈ હતી કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે મિત્રો? ત્રણ પ્રકાર, ધંધો, વ્યવસાય અને રોજગાર। તો એમાં આર્થિક પ્રવૃત્તિના મિત્રો ત્રણ પ્રકાર છે। તો એમાંથી પહેલો પ્રકાર જે છે ધંધો, धंधा विषय अपने माहिती मेळवी के धंधो कोने कहेवाय, एना शुं लक्षणो होय शके, एना शुं हेतुओ होय। अने छेवटी छेल्ले आपणे जे धंधा विषय भण्या के धंधा के जोखमोना कारण, के धंधानी अंदर जोखमो आवाना शुं शुं कारणो होय शके। तो हवे मित्रो, आर्थिक प्रवृत्तिनो एक भाग अहींया पूर्ण थाय, धंधो पूर्ण थाय छे। હવે મિત્રો, આપણે ભણવાનું છે આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર, એટલે કે વ્યવસાય। આવક મેળવવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, અને આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર એટલે કે મિત્રો વ્યવસાય વિશે આપણે આજે ભણવાનું છે। તો મિત્રો, જ્યારે વ્યવસાયની ચર્ચા આપણે કરવી છે તો વ્યવસાય કોને કહેવાય, એના શું લક્ષણો હોઈ શકે, એના વિશે આજે આપણે માહિતી મેળવવી છે। તો ટૂંકમાં તમે ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આના બધા વિશે નામ સાંભળ્યા હશે। તો મિત્રો, આ દરેક વ્યક્તિઓ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ તમામ પ્રવૃત્તિ જે છે એને આપણે વ્યવસાય તરીકે ઓળખાવી શકાય। તો મિત્રો, જોઈએ વ્યવસાય કોને કહેવાય। તો સૌપ્રથમ આપણે વ્યવસાયની વ્યાખ્યાથી શરૂઆત કરશું ધીમે ધીમે। તો અહીં આપણે કીધું છે વ્યવસાયની વાત કીધી છે, તો વ્યવસાયનો અર્થ આપણે લખશું સૌપ્રથમ કે કોને વ્યવસાય કહેશું। કે મેં કીધું એમ કે તમે ડોક્ટરો, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બધા વિશે, આ બધાના પ્રોફેશન વિશે તમે સાંભળ્યું જ છે। તો એ દરેક જે વ્યક્તિ કાર્ય કરે એને આપણે મિત્રો વ્યવસાય કાર્ય કહેવાય, પણ એને વ્યાખ્યાયિત રીતે આપણે લખવું હોય તો શું લખી શકાય? તો મિત્રો, વ્યવસાય જે છે ને વ્યાખ્યાયિત રીતે જો આપણે કહેવું હોય તો આપણે ચોપડીમાં મિત્રો વ્યાખ્યા આપેલી છે કે કોઈ પણ ક્ષેત્રનું શું કરવાનું છે, વિશિષ્ટ જ્ઞાન મેળવવાનું, ચોપડીમાં છે તમે જોઈ શકો છો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, અન્ડરલાઈન કરતા જજો મિત્રો, પેન્સિલ તમારા સાથે રાખવાની છે, કે કોઈ પણ વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, બીજું કીધું છે જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા શું કરે છે, સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે, તેને વ્યવસાય કહેવામાં આવે છે। તો આપણે વ્યાખ્યા લખશું મિત્રો કોને કહેશું વ્યવસાય, તો કોને કહેશું, તો વ્યક્તિ પોતાની, વ્યક્તિ પોતાની કેવી આવડતની વાત કરી છે મિત્રો, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, બીજું કીધું છે જ્ઞાન, તાલીમ એટલે કે શીખવાનું કાર્ય અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા, વ્યવસાયિક શિક્ષણ મેળવી શું કરે છે, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, મતલબ કે એની પાસે જે કંઈ અલગ આવડત છે, અલગ આવડત, તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, બીજું કીધું છે જ્ઞાન, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, પછી શું કીધું છે જ્ઞાન, તેમજ કીધું છે તાલીમ, એટલે કે કંઈક શીખે છે તો એ તાલીમ, પછી કીધું છે વ્યવસાયિક શિક્ષણ, કે જે તે ક્ષેત્રનું વ્યવસાયિક જ્ઞાન, તો એ વ્યવસાયિક શિક્ષણ મેળવી એને શું કરે છે, વ્યવસાયિક શિક્ષણ મેળવી શું કરે છે, તો કે સેવા પૂરી પાડે, સમાજના લોકોની શું કરે, સેવા પૂરી પાડે, શિક્ષણ મેળવી સેવા દ્વારા, એટલે કે સેવા કરી અથવા તો સેવા પૂરી પાડી, સેવા કરી ફી મેળવે છે તેવી પ્રવૃત્તિને શું કહેશું મિત્રો આપણે, વ્યવસાય તરીકે ઓળખાવી શકાય। વ્યવસાય કોને કહેશું? તો મિત્રો અહીં આપણે સિમ્પલ વ્યાખ્યા લખી છે કે વ્યવસાય એટલે શું, તો વ્યવસાય એટલે વ્યક્તિ પોતાની કેવી આવડતની વાત કરી છે મિત્રો, વિશિષ્ટ
विशिष्ट आवड़त के व्यक्ति पासे रहेली विशिष्ट आवड़त એને એના પાસે રહેલું જ્ઞાન તાલીમ એટલે કે જે કઈ શીખવે છે એ બાબત તાલીમ અને કીધું છે વ્યવસાયિક શિક્ષણ તો જે તે ક્ષેત્રનું વ્યવસાયિક જ્ઞાન જે શિક્ષણ છે શિક્ષણ મેળવે એને શું કરે છે સેવા કરે મતલબ સેવા પૂરી પાડે છે અને શું મેળવે છે ફી મેળવે છે તો એવી પ્રવૃત્તિને આપણે કઈ પ્રવૃત્તિ કહેવાય મિત્રો વ્યવસાય તરીકે ઓળખવામાં આવે આગળ આપણે ચોપડીમાં કીધું છે કે વ્યવસાય કરતી વ્યક્તિ જે તે વ્યવસાયિકનું સંગઠનનું સભ્યપદ મેળવવું પણ તો ન્યાંડલાને આપણે કરી શકાય વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ શું કરવું પડે મિત્રો વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મતલબ કે તમારે આપણી ભાષામાં કહીએ તો લાયસન્સ લેવું પડે એમ આપણા શબ્દોમાં આપણે શું કહી શકાય કે લાયસન્સ લેવું પડે તો જે તે વ્યવસાય વ્યક્તિએ વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે એટલે કે શું કહી શકાય કે આપણી ભાષામાં શું કહીશું લાયસન્સ મેળવવું પડે વ્યવસાયનું સભ્યપદ મેળવવું પડે આમનામ તમે કોઈ વ્યવસાય કરી શકતા નથી તમારે ડોક્ટરનો વ્યવસાય કરવો છે તો ડોક્ટરનું સંગઠનનું સભ્યપદ મેળવવું પડે વકીલનો વ્યવસાય કરવો છે તો વકીલના વ્યવસાયનું સભ્યપદ તમારે મેળવવું પડે એટલે મિત્રો જે તમારે વ્યવસાય કરવો છે એ વ્યવસાયનું તમારે સભ્યપદ મેળવવું પડે આગળ આપણે કીધું છે સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના ધોરણોનું પાલન કરવું પડે આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો આપણે લખીએ આચાર સંહિતાનું પાલન સંગઠન દ્વારા જે કાંઈ નીતિ નિયમો નક્કી થાય વ્યવસાયિક સંગઠન જે છે એ વ્યવસાયિક સંગઠન દ્વારા જે કાંઈ નીતિ નિયમો નક્કી થાય એ નીતિ નિયમોનું આપણે શું કરવું પડે પાલન કરવું પડે તમે દાખલા તરીકે ડોક્ટર છો તો ડોક્ટરના સંગઠનનું તમે શું મેળવો છે સભ્યપદ મેળવો છો તો ડોક્ટરના સંગઠનનું તમે સભ્યપદ મિત્રો મેળવો છે તો તમારે ડોક્ટરના સંગઠન દ્વારા જે કાંઈ નીતિ નિયમો નક્કી થાય એ તમામ નીતિ નિયમોનું તમારે શું કરવું પડશે પાલન કરવું પડશે એટલે વ્યવસાયિક સંગઠનનું તમારે શું મેળવવું પડે સભ્યપદ મેળવવું પડે અને સંગઠન દ્વારા જે કાંઈ નીતિ નિયમો નક્કી થાય એ નીતિ નિયમોનું શું કરવું પડશે પાલન કરવું પડે આગળ મિત્રો આપણે કીધું દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમારે જો સેવા આપવી હોય મતલબ તમારે જો સીએ નો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વ્યવસાય કરવો હોય તો એના માટે સીએ ની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે મતલબ સીએ ની ડિગ્રી મેળવવી પડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયા નું સભ્યપદ મેળવવું પડે એટલે કે આપણી ભાષામાં લાયસન્સ લેવું પડે દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યા છે ડોક્ટર વકીલ સોલિસિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ દરેક વ્યક્તિ જે કાર્ય કરે એ કયું કાર્ય કહેવાય છે મિત્રો વ્યવસાયિક કાર્ય તો આપણે ઉદાહરણ તરીકે લખી શકાય વ્યવસાયિક કોને કહેવાય ડોક્ટર વકીલ આવી જે કાર્ય કરવામાં આવે આવા જે કાર્ય કરે છે વકીલનું કાર્ય કે ડોક્ટરનું કાર્ય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કાર્ય તો એ કાર્યને મિત્રો શું કહેવાય વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવશે મિત્રો એટલે સુધી આગળ આપણે કીધું છે છેલ્લે કે વ્યવસાયિક આવડતનો ઉપયોગ જે છે નોકરી માટે પણ કરી શકાય તમારી પાસે મિત્રો વકીલની લાયકાત છે વકીલનું વ્યવસાયિક શિક્ષણ છે પણ તમને એવું લાગે છે કે તમારે વકીલનો વ્યવસાય નથી કરવો તો તમારી પાસે રહેલી જે વ્યવસાયિક લાયકાત જે વકીલની લાયકાત જે છે એ વકીલની લાયકાતનો ઉપયોગ તમે નોકરી માટે પણ કરી શકો છો એટલે વ્યવસાયિક લાયકાતનો એ પણ ફાયદો થાય કે એનો ઉપયોગ આપણે નોકરી માટે પણ કરી શકાય છે અને દાખલા તરીકે કોઈ ડોક્ટર હોય તો ડોક્ટર હોસ્પિટલની અંદર નોકરી કરવાનો સ્વીકારે તો એ પણ મિત્રો રોજગારીની જેમ આપણે એને ગણી શકાય એટલે વ્યવસાયિક આવડત જે છે એ વ્યવસાયિક આવડતનો ઉપયોગ મિત્રો આપણે નોકરી માટે પણ કરી શકાય તો આજે મિત્રો વ્યવસાયના અર્થની વાત કે કોને કહીશું વ્યવસાય કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ વ્યવસાયિક શિક્ષણ
કમિશન મેળવી અને શું કરે છે સેવા કરે છે બદલામાં શું મેળવે છે ફી મેળવે છે તો એ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાશે મિત્રો વ્યવસાય કહેવામાં આવે વ્યવસાય કરવા માટે તમારે શું કરવું પડે તો વ્યવસાય કરવા માટે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે સભ્યપદ મેળવવા પછી આપણે વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવતા નીતિ નિયમોનું શું કરવું પડે પાલન કરવું પડે દાખલા તરીકે ડોક્ટર વકીલ સીએ ઇજનેર સોલિસિટર એટલે કાયદાના નિષ્ણાત એવો શબ્દ એક આપણે આપેલો છે તો એ કંપનીની અંદર આવા કાયદાના નિષ્ણાત હોય છે તો આવો તમારે જો કોઈ વ્યવસાય કરવો હોય મિત્રો તો વ્યવસાય કરવા માટે તમારે જે તે વ્યવસાયિક શિક્ષણ મેળવવું પડે અને વ્યવસાયિક આવડત જે છે એનો ઉપયોગ આપણે શેના માટે કરી શકાય નોકરી માટે પણ કરી શકાય તો આજે મિત્રો વ્યવસાયનો હવે એના લક્ષણો આવ્યા છે કે વ્યવસાયના લક્ષણો શું હોઈ શકે તો અલગ અલગ એના લક્ષણો આપણે જોઈએ કયા કયા આપેલા છે તો વ્યવસાયના લક્ષણોમાં મિત્રો પહેલું લક્ષણ આપણે કીધું છે ચોપડીની અંદર કે વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે તો આપણે ટૂંકમાં લખશું વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું તમારે જો મિત્રો વ્યવસાય કરવો હોય તો તમારે વ્યવસાયનું જે વ્યવસાયિક શિક્ષણ જે છે એ વ્યવસાયિક શિક્ષણ મેળવવું પડે સાથે સાથે વિશિષ્ટ જ્ઞાન બુદ્ધિ ચતુરતાની તો જરૂર પડે છે પણ મિત્રો તમારે વ્યવસાય કરવા માટે વ્યવસાયિક શિક્ષણની પણ જરૂર પડે ખાસ સૌથી અગત્યનું છે કે વ્યવસાયિક શિક્ષણ જો વ્યક્તિ પાસે ન હોય તો એ વ્યવસાય કરી શકે નહીં એટલે મિત્રો તમારે જો વ્યવસાય કરવો હોય તો સૌપ્રથમ તમારી પાસે વ્યવસાયિક શિક્ષણ હોવું જોઈએ ડોક્ટરનો વ્યવસાય કરવો છે તો ડોક્ટરનું શિક્ષણ હોવું જોઈએ વકીલનો વ્યવસાય કરવો છે તો વકીલનું શિક્ષણ હોવું જોઈએ સીએનો વ્યવસાય કરવો છે તો સીએનું શિક્ષણ હોવું જોઈએ જેવો તમારે વ્યવસાય કરવો છે એવું તમારી પાસે શિક્ષણ હોવું જોઈએ આ પહેલું લક્ષણ છે સાથે સાથે આપણે કીધું વિશિષ્ટ જ્ઞાન ચતુરતાની પણ જરૂર પડે બીજું લક્ષણ મિત્રો આપણે શું કીધું છે તો અહીંયા કહી છે કે સેવાના બદલામાં ફી મેળવે છે વ્યવસાયનું બીજું લક્ષણ આપણે શું કીધું છે સેવાના બદલામાં ફી આપણે લખી શકીએ અહીંયા લક્ષણની અંદર સેવાના બદલામાં શું મેળવે છે ફી મેળવે તો વ્યવસાયી વ્યક્તિ જે છે એ વ્યવસાયી વ્યક્તિનું એક લક્ષણ એ છે કે તમને સેવા પૂરી પાડે બદલામાં તમારી પાસેથી શું વસૂલ કરે તો બદલામાં આપણી પાસેથી મિત્રો શું વસૂલ કરે ફી વસૂલ કરે શું વસૂલ કરે ફી વસૂલ કરે પણ ફી નું જે માપ જે છે માપદંડ જે છે એ દરેક વ્યવસાય વ્યક્તિ જે છે એ દરેક વ્યવસાય વ્યક્તિ નું કેવું હશે અલગ અલગ જોવા મળે દરેક વ્યવસાય વ્યક્તિ જે છે એનો અનુભવ અલગ હોય એટલે જેની પાસે જેવો અનુભવ હોય એ પ્રમાણે એ શું કરશે વ્યવસાયિક જે ફી જે છે નક્કી કરશે એટલે દરેક વ્યક્તિની ફીનું ધોરણ કેવું હશે અલગ અલગ જોવા મળે આગળ મિત્રો આપણે ત્રીજું લક્ષણ કીધું છે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ્યનો હોય છે સેવા તો મિત્રો લખી શકીએ આપણે ત્રીજું લક્ષણ પ્રાથમિક ઉદ્દેશ સેવાનો વ્યવસાયી વ્યક્તિ જે છે મિત્રો એ વ્યવસાયી વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શેનો હોય છે તો વ્યવસાયી વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શેનો હોય સેવાનો હોય છે વ્યવસાયી વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શેનો હોય તો વ્યવસાયી વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શેનો હશે મિત્રો સેવાનો હોય પણ સેવાના બદલામાં શું મેળવે છે ફી મેળવે છે પણ પહેલો ઉદ્દેશ કે લોકોને આપણે શું આપવી છે આપણા જ્ઞાનની આપણા શિક્ષણની સેવા આપવી છે એટલે પ્રાથમિક ઉદ્દેશ શેનો હોય સેવાનો હોય આગળ ચોથું લક્ષણ મિત્રો કીધું છે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ કીધું છે મિત્રો સ્વતંત્ર પ્રવૃત્તિ તો લખી શકીએ ચોથું લક્ષણ આવક માટેની કેવી પ્રવૃત્તિ સ્વતંત્ર પ્રવૃત્તિ
એટલે મિત્રો વ્યવસાય જે છે કે વ્યવસાય તમારે આવક મેળવવા માટેની કેવી પ્રવૃત્તિ ગણાય તો વ્યવસાય જે છે મિત્રો એ વ્યવસાય આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ મતલબ કોઈના ઉપર તમારે આધાર રાખવો પડતો નથી તમે જાતે જ તમારે રીતે આવક બનાવી શકો છો એટલે કે પરતંત્ર બીજા ઉપર પરાવલંબી નથી સમજાય છે એટલે આવક મેળવવા માટેની કેવી પ્રવૃત્તિ છે સ્વતંત્ર પોતાની જાતે તમે આવક સર્જન કરી શકો બીજા ઉપર આવક માટે આધાર રાખવો પડતો નથી પાંચમો લક્ષણ મિત્રો આપણે કીધું છે વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી તો પાંચમો લક્ષણ આપણે લખી શકાય ઉત્પાદન સાથે સંબંધ નથી વ્યવસાયને મિત્રો કોની સાથે સંબંધ નથી તો વ્યવસાયને મિત્રો ઉત્પાદન સાથે સંબંધ નથી ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થાય કે ન થાય વકીલને શું લેવા વકીલને ત્યાં કેસ કડવા માટે કોઈ આવે કે ન આવે ડોક્ટરને શું લેવા દેવા એટલે ઔદ્યોગિક ક્ષેત્રમાં કે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થાય કે ન થાય એના સાથે વ્યવસાયી વ્યક્તિને કોઈ સંબંધ છે નહીં એટલે કહેવાનો મતલબ એવો છે કે ઉત્પાદન ગમે તેટલું થાય પણ વ્યવસાય વ્યક્તિને કોઈ અસર થતી નથી એટલે આપણે પાંચમો લક્ષણ એવું કીધું છે કે ઉત્પાદન સાથે સંબંધ નથી આપણે એક વસ્તુ છે કે કોઈ વકીલ ફી મેળવીને કેસ લડે છે તો એ વાત અલગ છે પણ ઉત્પાદન સાથે વ્યવસાયને કોઈ સંબંધ છે નહીં આગળ છઠ્ઠું લક્ષણ મિત્રો આપણે કીધું છે જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી આચાર સંહિતાનું પાલન કરવું ફરજિયાત તો આપણે છઠ્ઠું લક્ષણ લખી શકાય આચાર સંહિતાનું પાલન પણ કેવું કીધું છે ફરજિયાત તો અહીંયા પણ મિત્રો આપણે તો એક મુદ્દો આચાર સંહિતાનું પાલન અહીંયા પરિવાર પાછળ મુદ્દો આવે છે કે આ આચાર સંહિતા એટલે નીતિ નિયમો કાયદાકીય બાબતો જે છે એ કાયદાકીય બાબતો બધી કોણ નક્કી કરશે તો તમામ કાયદાકીય બાબતો કોણ નક્કી કરશે મિત્રો વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવે અને વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલી આચાર સંહિતા જે છે એ આચાર સંહિતાનું પાલન આ વ્યવસાયી વ્યક્તિ જેવો હોય એ વ્યવસાયી વ્યક્તિએ ફરજિયાત કરવાનું હોય છે વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા આચાર સંહિતાઓ જે છે નીતિ નિયમો જે છે એ નીતિ નિયમોનું પાલન ફરજિયાતપણે વ્યવસાય વ્યક્તિએ કરવું પડે છે આગળ મિત્રો સાતમો લક્ષણ આપણે કીધું છે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર કેવું છે અનિશ્ચિત છે તો સાતમો લક્ષણ આપણે કીધું છે વળતર અનિશ્ચિત તો વળતર કેવું છે મિત્રો અહીંયા અનિશ્ચિત આપણે કઈ રીતે અનિશ્ચિત આપણે કહી શકાય તો વ્યવસાયની અંદર જે કંઈ મિત્રો વળતર આપણે મળે છે એ વ્યવસાયમાં મળતું વળતર અનિશ્ચિત એટલા માટે છે આપણે ખબર નથી કે આપણે ડોક્ટરનો વ્યવસાય કરીએ છે તો આજે આપણે કેટલા પેશન્ટ આવશે આપણે ખ્યાલ નથી વકીલનો વ્યવસાય કરીએ છે તો આપણે ખબર નથી કે આજે આપણે કેટલા કેસ લડવાના થશે એટલે વ્યવસાયના મિત્રો વળતર જે છે એ વળતર કેવું છે અનિશ્ચિત છે મતલબ આપને ખબર નથી કે આ મહિને આપણે કેટલા રૂપિયા આવક થવાની છે એટલે વ્યવસાયમાં મળતું વળતર જે છે એ વ્યવસાયમાં મળતું વળતર મિત્રો કેવું છે અનિશ્ચિત છે એટલે મિત્રો અહીંયા સાત જેટલા લક્ષણો આપણે આપ્યા છે વ્યવસાય કે વ્યવસાય કરવા માટે તમારે વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે વ્યવસાય કરો છો તો સેવાના બદલામાં તમે શું મેળવો છો ફી મેળવો છો ત્રીજું લક્ષણ કે વ્યવસાયનો પ્રાથમિક ઉદ્દેશ મિત્રો શેનો હોય સેવાનો હોય છે અને વ્યવસાય માટે તમારે આવક માટેની કેવી પ્રવૃત્તિ છે વ્યવસાય તો એ સ્વતંત્ર પ્રવૃત્તિ છે તમારે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી બીજું કે વ્યવસાયને મિત્રો ઉત્પાદન સાથે સંબંધ નથી મતલબ ઉત્પાદન થાય કે ન થાય વ્યવસાય જે છે તમારો નામ જરૂરી વ્યવસાય તમે કરતા હશો તો મિત્રો તમારે આચાર સંહિતા એટલે કે નીતિ નિયમોનું પાલન ફરજિયાત કરવું પડે અને આ આચાર સંહિતા જે છે એ આચાર સંહિતા કોણ બનાવશે મિત્રો વ્યવસાય સંગઠન દ્વારા બનાવવામાં આવે અને
જે છે તે વ્યવસાયમાં મળતું વળતર કેવું છે મિત્રો અનિશ્ચિત હોય છે મતલબ કે એટલું વળતર મળશે આપણે ખ્યાલ હોતો નથી એટલે સાત જેટલા આપણે વ્યવસાયના મિત્રો લક્ષણો કીધું છે તો આ તો મિત્રો સવાર આપણો વ્યવસાય આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર ધંધો પછી હતો વ્યવસાય તો વ્યવસાય કોને કહેવાય અને એનો લક્ષણો શું છે કે આપણે અહીંયા જોયો કે અહીંયા સવાલ આપણો પૂર્ણ થાય ત્રણ માર્કની અંદર પૂછાઈ શકે આ સવાલ કે વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો સમજાવો એવો ને એવો જ મિત્રો બીજો સવાલ છે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર તો આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર કયો હતો ધંધો વ્યવસાય અને ત્રીજો પ્રકાર રોજગાર આર્થિક પ્રવૃત્તિનો મિત્રો ત્રીજો પ્રકાર કયો છે રોજગાર રોજગાર એટલે શું કહેવાય છે નોકરી તો આપણે બધા પરિચિત છીએ ઘણાને કહેતા હોઈએ કે તું શું નોકરી કરે છો અથવા તું શેની નોકરી કરવાનો છો તો નોકરી શબ્દથી તમે અને હું બધા જ પરિચિત છીએ મિત્રો આપણે તો એ નોકરી એટલે કે રોજગાર અને જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ જોબ કે તું શું જોબ કરે છે તો એ નોકરી કોને કહેવાય એના શું લક્ષણ હોઈ શકે એના વિશે આપણે આગળ હવે ભણવાનું છે અને મિત્રો એ પણ આવક મેળવવા માટેની જ એક પ્રવૃત્તિ છે એટલે એ પણ એ શું છે આર્થિક પ્રવૃત્તિ છે એટલે આર્થિક પ્રવૃત્તિનો મિત્રો ત્રીજો પ્રકાર આપણે કીધું છે એનું નામ છે રોજગાર તો આપણે ટાઇટલ આપશું રોજગાર રોજગારનો અર્થ એટલે કે એની વ્યાખ્યા કોને કહીશું આપણે રોજગાર તો મિત્રો એક સિમ્પલ આપણે એક વાક્ય આપ્યું છે ચોપડીની અંદર કે રોજગાર એટલે નોકરી શું કીધું છે રોજગાર એટલે નોકરી તો રોજગાર એટલે નોકરી એવું આપણે કહી શકાય પણ આ ખાલી મિત્રો આપણે સમજવા માટે કીધું છે કે રોજગાર એટલે નોકરી રોજગાર એટલે નોકરી પણ મિત્રો ખાલી શું કીધું છે સમજવા માટે પણ ખરેખર એટલી વ્યાખ્યા પૂરી થઈ જતી નથી પણ આગળ જો આપણે વિગતવાર લખવું હોય તો શું વ્યાખ્યા લખી શકાય ચોપડીની અંદર આપણે આપ્યું છે શું વ્યાખ્યા આપી છે તો રોજગાર એટલે તો કે નિશ્ચિત વેતનના બદલામાં ચોપડીની અંદર તમે જોઈ શકો છો તો વ્યાખ્યા આપી છે શું વ્યાખ્યા આપી છે નિશ્ચિત વેતનના બદલામાં આપણે લખીએ નિશ્ચિત વેતનના બદલામાં મતલબ કે અમુક ફિક્સ વેતન કે ભાઈ એટલા રૂપિયા તમને વેતન એટલા રૂપિયા પગાર વેતન શબ્દના અલગ અલગ ઘણા બધા શબ્દ છે પર્યાય શબ્દો વેતન અથવા દરમાયો પણ કહેવાય પગાર પણ આપણે કહીએ છીએ અને અંગ્રેજીમાં સેલરી બોલતા હોઈએ છીએ તો નિશ્ચિત વેતનના બદલામાં એટલે કે ફિક્સ એક પગારના બદલામાં એના બદલામાં શું અન્ય સાથેના કરાર અનુસાર નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર અન્ય એટલે કોણ મિત્રો ત્રીજો વ્યક્તિ કે જેની સાથે આપણે નક્કી કર્યું છે કે તું મને કેટલા રૂપિયા પગાર આપજે તો અન્ય સાથેના કરાર અનુસાર બીજા વ્યક્તિ સાથે તમે નક્કી કર્યું છે કે અન્ય સાથેના કરાર અનુસાર કરાર અનુસાર શું આગળ આપણે કીધું છે કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની સોંપેલું કાર્ય કરવાની શું કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ એટલે મિત્રોને આપણે શું નામ આપીશું રોજગાર તો આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે આગળ ટૂંકમાં લખ્યું છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું કહેવાય છે રોજગાર તો મિત્રો અહીંયા વ્યાખ્યા આપણે મળી ગઈ છે રોજગારની તો શું વ્યાખ્યા આપણે બનાવી કે નિશ્ચિત વેતનના બદલામાં કે ફિક્સ પગારના બદલામાં નિશ્ચિત પગારના બદલામાં ફિક્સ પગારના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર મતલબ બીજા વ્યક્તિ સાથે તમે નક્કી કર્યું છે કે આટલા રૂપિયા હું તને આપીશ એટલો સમય તારે મારે ત્યાં કામ કરવાનું છે સવારે 7 વાગે આવવાનું છે સાંજના 7 સુધી કામ કરવાનું છે આટલા રૂપિયા તને આપવામાં આવશે આ કાર્ય તારે કરવાનું છે આવો આપણે શું કર્યો છે ત્યારે કરાર કર્યો છે તો એ અન્ય સાથેના કરાર અનુસાર તો એ અન્ય સાથેના કરાર અનુસાર શું તો અન્ય સાથેના કરાર અનુસાર મિત્રો સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ કે તમને જે કામ સોંપ્યું છે એ સોંપેલું કામ કરવાની કેવી પ્રવૃત્તિ કીધું મિત્રો આર્થિક પ્રવૃત્તિ સોંપેલું કામ કરીને તમારે શું મેળવવાનું છે તો સોંપેલું કામ કરીને આપણે આવક મેળવવાની છે એટલે વાત કેવું કીધું કે સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ
એટલે શું કહેવાશે રોજગાર. ફરી એક વખત મિત્રો વ્યાખ્યા કે રોજગાર એટલે નોકરી. રોજગાર એટલે શું કહેવાશે મિત્રો નોકરી. પણ ખરેખર વ્યાખ્યા શું થશે તમારે એટલું લખવાનું નથી. વ્યાખ્યા તમારે લખવાની થાય તો આ વ્યાખ્યા લખવાની છે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. તો મિત્રો આ વ્યાખ્યા થઈ રોજગાર એટલે કે નોકરી. પણ મેં કીધું કે વેતન એટલે પગાર અથવા દરમાયો એવા શબ્દ પણ વપરાય છે તો આપણે યાદ રાખવાનું છે વેતન એટલે પગાર અથવા દરમાયો પણ કહેવામાં આવતું છે. તો આ મિત્રો છે રોજગારના અર્થની વાત. પણ રોજગારના પણ વ્યવસાયની જેમ લક્ષણો છે તો રોજગારના શું લક્ષણો હોઈ શકે એની પહેલા વાત કરીએ તો રોજગાર એટલે નોકરી એવું આપણે કીધું તો રોજગારના ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો શું લખી શકશું. તો રોજગારના ઉદાહરણ તરીકે લખવું હોય તો આપણે લખી શકાય કે શાળામાં કાર્ય કરતો શિક્ષક અથવા કંપનીમાં કામ કરતો કર્મચારી. તો આપણે ઉદાહરણ એ લખ્યું છે શાળામાં કાર્ય કરતો શિક્ષક એને આપણે શું કહીશું મિત્રો રોજગાર નોકરી કહીશું. કંપનીમાં કામ કરતો કોઈ કર્મચારી તો એને પણ આપણે નોકરી તરીકે રોજગાર તરીકે ઓળખાવી શકાય. તો મિત્રો રોજગારના શું લક્ષણો હોઈ શકે તો જોઈએ અલગ અલગ શું લક્ષણો આવ્યા છે. તો મિત્રો પહેલું લક્ષણ આપણે શું કીધું છે કે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન. લખીએ નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન. કે રોજગારનું એક લક્ષણ મિત્રો એ છે કે રોજગારની અંદર તમારે શારીરિક અથવા તો બૌદ્ધિક શ્રમ કરવાનો હોય છે અને શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં તમને શું મળે છે નિશ્ચિત વેતન મળે છે. ફિક્સ વેતન તમને કીધું છે વ્યાખ્યામાં નિશ્ચિત સમય કીધું એ 10 તારીખે કેટલા રૂપિયા પગાર મળી જાય એટલે નિશ્ચિત સમયે તમને શું મળી જાય નિશ્ચિત વેતન મળી જાય છે. બીજું લક્ષણ શું કીધું મિત્રો રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ. એટલે બીજું લક્ષણ આપણે લખશું વેતન ઉપરાંત અન્ય લાભ. વ્યવસાયની અંદર મિત્રો આવા કોઈ અન્ય લાભો હોતા નથી. જ્યારે રોજગારની અંદર આવા અન્ય લાભ મળે નોકરીમાં તમે નોકરી મૂકી દો પછી પેન્શન છે અથવા બીમાર પડો છો તો તબીબી ભથ્થું કે રોજગારી ભથ્થા જે મળતા હોય મોંઘવારી ભથ્થા આવા અલગ સુવિધાઓ મળે નોકરીમાં રોજગારમાં મળે જ્યારે વ્યવસાયમાં આવી સુવિધાઓ મળતી નથી. એટલે રોજગારનું એક લક્ષણ એ છે કે રોજગારમાં વેતન ઉપરાંત મિત્રો અન્ય લાભ પણ આપણને મળે છે. ત્રીજું લક્ષણ કે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને કામ કરવાનું. તો આપણે લખાય અન્યના તાબામાં એટલે કે હાથ નીચે રહીને કાર્ય અન્યના તાબામાં રહીને કાર્ય. રોજગારમાં મિત્રો શું છે તો રોજગારમાં તમારે અન્ય વ્યક્તિના તાબામાં રહીને કોઈના હાથ નીચે રહેવાનું છે મતલબ પરાવલંબી પ્રવૃત્તિ છે. વ્યવસાય કેમ સ્વતંત્ર પ્રવૃત્તિ હતી મિત્રો એમ રોજગાર એક પ્રવૃત્તિ છે પરાવલંબી છે બીજા ઉપર આધારિત છે સ્વાવલંબી નથી. અન્યના તાબામાં રહી અને તમારે કાર્ય કરવાનું છે. આગળ ચોથું લક્ષણ હું કીધું છે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત કાર્યનો સમય નિવૃત્તિ પછીના લાભ બધો ગાવતી નક્કી હોય તો આપણે લખી શકાય લાયકાત નિવૃત્તિ અગાવતી શું હોય નક્કી હોય. મતલબ કે નોકરીની અંદર બધી શરતો જે છે શરતો અગાઉથી નક્કી કરવામાં આવે છે કે તમે ક્યારે નિવૃત્ત થશો તમારે નોકરી કરવા માટે શું લાયકાતની જરૂર પડશે તો એ લાયકાત ક્યારે નિવૃત્ત થશો તમને શું લાભ મળશે આવું બધું અગાઉથી નક્કી કરવામાં આવે છે. આગળ પાંચમું લક્ષણ મિત્રો આપણે કીધું છે રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. આપણે લખીએ પરાવલંબી પ્રવૃત્તિ મતલબ આવક મેળવવા માટે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે. રોજગારે આવક મેળવવાની કઈ પ્રવૃત્તિ છે પરાવલંબી પ્રવૃત્તિ મતલબ બીજા ઉપર આધારિત છે. 50,000 પગાર હોય તમને એમ કે કાલથી નહીં આવતા એટલે આપણે શું થઈ જાય હીરોમાંથી ઝીરો. આપણી આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ છે મિત્રો પરાવલંબી બીજા ઉપર આધારિત પ્રવૃત્તિ છે.
જ્યારે વ્યવસાય સ્વતંત્ર પ્રવૃત્તિ છે. છઠ્ઠો લક્ષણ મિત્રો કીધું છે રોજગારમાં માલિક અને કર્મચારી બંને કઈ રીતે કામ કરે છે તો નિયમ અનુસાર કામ નિયમ અનુસાર એટલે કે કરાર અનુસાર કાર્ય કરશે. માલિક અને કર્મચારી વચ્ચે શું થયું છે મિત્રો કરાર થયો છે તો એ માલિક અને કર્મચારી જે છે બંને કઈ રીતે કાર્ય કરશે કરાર અનુસાર કાર્ય કરવા બંધાયેલા છે. અને છેલ્લો લક્ષણ આપણે કીધું છે રોજગાર મેળવનારે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. આપણે લખશું મૂડી રોકાણ કરવું પડતું નથી. મિત્રો તમારે જો નોકરી કરવી હોય તો નોકરી કરવા માટે તમારે કોઈ મૂડી રોકાણ કરવાની જરૂર છે નહીં. કેમ કે એમાં તમારે ખાલી શારીરિક અથવા તો બૌદ્ધિક શ્રમ જ કરવાનો છે. એટલે નોકરી મેળવવામાં મિત્રો તમારે કોઈ મૂડી રોકાણ કરવાની જરૂર છે નહીં. એટલે મિત્રો અહીંયા સાત જેટલા લક્ષણો આપણે કીધા છે રોજગારના કે ભાઈ નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળે છે, વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે, બીજાના તાબામાં રહીને કાર્ય કરવાનું છે, લાયકાત નિવૃત્તિ આ બધું અગાઉથી નક્કી છે, આવક મેળવવા માટેની પરાવલંબી પ્રવૃત્તિ છે, માલિક અને કર્મચારી નિયમ અનુસાર કાર્ય કરે છે અને મૂડી રોકાણ તમારે કોઈ કરવું પડતું નથી. તો મિત્રો આ રહ્યો આપણો 3 માર્કનો બીજો સવાલ રોજગારનો અર્થ અને એના લક્ષણો સમજાવો અને એ સાથે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર રોજગાર અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો આર્થિક પ્રવૃત્તિના આપણે 3 પ્રકાર ભણ્યા ધંધો વ્યવસાય અને રોજગાર. આ ત્રણે ત્રણ પ્રકાર પૂર્ણ થાય અહીંયા આપણો સવાલ પણ પૂર્ણ થઈ જાય છે. આજના હોમવર્કની અંદર મિત્રો તમારે આ બંને સવાલ બોર્ડ ઉપર જે રીતે લખેલા છે એ રીતે તમારે હોમવર્કની નોટમાં લખવાના છે. પાકી નોટમાં તમારે ખાલી સ્વાધ્યાય લખવાનું છે. જે કાંઈ બી હોમવર્ક આપવામાં આવે એ હોમવર્કની નોટમાં જ લખવાનું છે. પાકી નોટમાં ખાલી સ્વાધ્યાય જ લખવાનું છે. ફરી એકવાર સાંભળજો પાકી નોટની અંદર તમારે માત્ર સ્વાધ્યાય લખવાનું છે, બાકી બધું જ મારા વિષયમાં હોમવર્કની નોટમાં જ લખવાનું છે. આ સાથે અહીંયાનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.